દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સ્પાર્કલ 2011 દેશ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું નવલું નજરાણું. શુક્ર, શનિ, રવિ અને સોમ ચાર દિવસ ચાલી રહેલું આ એક્ઝિબિશનમાં આજે શનિવારે સાંજે અમે રિપોર્ટિંગ કરી રહ્યા છે. મારી સાથે ઉપસ્થિત છે તારા જ્વેલ્સ લિમિટેડના મુકેશ રાઠોડજી. મુકેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. આપ ખાસ મુંબઈથી આ એક્ઝિબિશનની અંદર આવ્યા છો એટલે આપનું સવિશેષ હાર્દિક સ્વાગત છે સુરતની અંદર, અને સુરત જિલ્લાના તમામ દર્શક મિત્રો વતી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારો પહેલો પ્રશ્ન, આ પ્રકારના એક્ઝિબિશનથી ફાયદો શું થાય છે? નંબર વન. નંબર ટુ, તમે સ્પાર્કલની અંદર પહેલાં ભાગ લીધો છે અને આ સિવાયના કઈ એક્ઝિબિશનમાં ભાગ લેવો છે કે જેથી સીધી તમારી પ્રોડક્ટને કે તમારી બ્રાન્ડને તેનો ફાયદો થાય? સાહેબ, સ્પાર્કલની એક્ઝિબિશનમાં અમે ફર્સ્ટ ટાઈમ ભાગ લઈ રહ્યા છે અને સ્પાર્કલથી અમને આ બે દિવસ, આજે બીજો દિવસ છે, અમને એમ લાગે છે કે કસ્ટમર્સને જે અમારી યુનિક ડિઝાઇન્સ અને યુનિક કોન્સેપ્ટનો જે છે એનો એમને ખૂબ ફાયદો મળી રહ્યો છે અને એમને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કસ્ટમર્સને અમારી ડિઝાઇનો ગમી રહ્યા છે, એમને અમારી બ્રાન્ડ વેલ્યુ ગમી રહી છે. અમે આના પહેલાં ફક્ત એક્સપોર્ટર્સ હતા, છેલ્લા એક વર્ષથી લગભગ અમે લોકો ઇન્ડિયામાં રિટેલ્સમાં આવ્યા છે. અત્યારે અમારી પાસે 29 શોરૂમ છે ઓલ ઓવર ઇન્ડિયામાં. આપણે ખાસ કર ગુજરાતમાં બી આપણા 4 શોરૂમ છે, સુરત, બરોડા, અમદાવાદ અને રાજકોટ. મુંબઈમાં 6 છે, એવી રીતે ઓલ ઓવર ઇન્ડિયામાં 29 છે. આપણી ડિઝાઇન્સો યુનિક છે, આપણે કોન્સેપ્ટ બહુ સારો છે, લાઇટ વેઇટ ક્લાસિક જ્વેલરી બનાવવાનો. આપણે સ્પેશિયલાઇઝ ડાયમંડ જ્વેલરીમાં છે, પ્લસ એની સાથે બી આપણે આ એન્ટિક અને એવી જ્વેલરીઝ બી બનાવીએ છીએ જે ડિઝાઇન્સના હિસાબે કોસ્ટ ઇફેક્ટિવ હોય છે. અને સ્પાર્કલ માટે અમે ખાસ સુરતના જે અમારા જે કસ્ટમર્સ છે એમની માટે અમે ખાસ ફેક્ટરી રેટ ઉપર અહીંયા જ્વેલરી આપી રહ્યા છીએ. એટલે અમે લોકો આમાં કંઈ પ્રોફિટ નથી બનાવવા માગતા, પણ અમારી જ્વેલરી અમારા સુરતના જે કસ્ટમર્સ છે એમને મળે, અને એના હિસાબે જ તમે આમ જોઈ શકતા હશો કે અમારી ત્યાં કસ્ટમર્સની જે રશ છે ઇટ ઇઝ ધ મેક્સિમમ ઇન ધીસ એન્ટાયર એક્ઝિબિશન. આ પ્રકાર, આ પહેલાં સ્પાર્કલ સિવાયના કયા કયા એક્ઝિબિશનમાં દેશ વિદેશની અંદર તમે ભાગ લીધો છે અને એક્ઝિબિશનમાં ભાગ લેવાથી તમારી કંપનીને સીધો બ્રાન્ડિંગનો શું ફાયદો થાય? અમે એક્ઝિબિશન્સમાં હમણાં પાર્ટ ઘણા બધા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન્સમાં ભાગ લીધા છે. અમે લોકો IIJSમાં બી પ્રેઝન્સ છીએ. પ્લસ બ્રાન્ડિંગના હિસાબે અમને જે કંપનીને ફાયદો થાય છે કે કંપનીનું જે કસ્ટમર્સ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે, દેટ ઇઝ ધ બિગેસ્ટ બેનિફિટ અમને મળે છે. અને અમે અમારા કસ્ટમર્સને બતાવી શકીએ છીએ કે જે તમારી જોડે આજ સુધી જે છેતરપિંડી થતી હતી કે જે તમને સર્ટિફિકેશન્સ કે પ્યોરિટી કે જે કોન્સેપ્ટ છે એ નહોતું મળતું, એ અમે આજે ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સના પ્રમાણે આપી રહ્યા છે. જેમ કે આપણા દરેક શોરૂમમાં અમારી પાસે એક કેરેટ મીટર હોય છે જેમાં તમારે ગોલ્ડની પ્યોરિટી તમે ચેક કરી શકો છો. અમારી પાસે કારીગર હોય છે, તમારી પોલિશિંગ કે ક્લિનિંગને બધું ફ્રી કરી શકો છો, એ બધી ફેસિલિટી છે. પ્લસ અમે એક કસ્ટમર્સના મનમાં જે ડિઝાઇન હોય એ હિસાબે અમે અમારા આર્ટિસ્ટો અમારા કારીગરો ડિઝાઇન બનાવે અને એ ડિઝાઇન અમે સ્પેશિયલી એમના માટે બનાવી શકીએ. એટલે આ જે ઇન્ટરનેશનલ કોન્સેપ્ટ છે જે ઇન્ડિયામાં હતો નહીં એ હવે અમે અહીંયા સુરતમાં બી આપી રહ્યા છીએ. સુરતમાં તમારું કાર્યક્ષેત્ર, તમારું રિટેલ આઉટલેટ ક્યાં છે? અમારો સુરતમાં ગોળધોળ રોડ ઉપર છે આપણો રિટેલ આઉટલેટ, ત્યાં જ છે. અને અમે હમણાં જસ્ટ થોડો વખત થયો છે અને અમે આશા રાખીએ છીએ કે સુરતના અમારા જે દર્શકો જે કસ્ટમર્સ છે એમને બહુ સારું લાગે છે અને અમને પ્રતિસાદ અત્યાર સુધી બહુ સારો મળ્યો છે અને ભવિષ્યમાં બી અમે એમને સેવા કરતા રહીએ એવી ઈચ્છા છે. R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એ કોઈ પણ સંસ્થાનું ખૂબ અગત્યનું પાસું છે. હાવ યુ ડુ ઇટ એઝ પર યોર ઓન નોમ્સ કે પછી કમ્પ્યુટરની મદદથી, ઇન્ટરનેટની મદદથી, મેગેઝિનની મદદથી, તમારી પોતાની ટીમની મદદથી, હાવ યુ ડુ ઇટ? અમારું જે મેઇન લક્ષ્ય છે ને સાહેબ, કે અમારે R&D કે અમારે જે નવી ડિઝાઇન્સ અને જે બનાવવું હોય એ અમે જનરલી અમારા કસ્ટમરના ફીડબેક પરથી લઈએ છીએ. કેમ કે આજની તારીખમાં કસ્ટમરની પાસે જે આઈડિયા હોય છે એ સૌથી વધારે સારું હોય છે કે કમ્પ્યુટર કે ઇન્ટરનેટ પરથી કરતાં કરતાં કસ્ટમરને જે મનમાં હોય એ હિસાબે કરીએ છીએ. જેમ કે આપણે આ બાજુ હમણાં જોઈએ છીએ કે આ અમારો વ્હાઇટ મેટલ અમે લોકો એક નવો ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. આ એક નવો મેટલ છે જે ગોલ્ડની જેવો જ છે અને ગોલ્ડની જેવો જ લાગે છે, પણ એની કોસ્ટ ઇફેક્ટિવનેસ બહુ ઓછી છે. ઇટ ઇઝ નોન એઝ ઓરમ. તો એ હિસાબે અમે કસ્ટમર્સના જે મગજમાંથી જે કસ્ટમર્સના ફીડબેક આવ્યા એ હિસાબે અમે આવો બનાવ્યો છે. અને અમે ભવિષ્યમાં બી એમ જ ચાહીએ છીએ કે દર વખતે દર 3 મહિને અમે કસ્ટમર્સને નવી ડિઝાઇન્સો, નવી વેરાઇટીઝો આપતા રહીએ અને એ લોકોને વારંવાર તારામાં આવવાનું મન થાય. હાઉ યુ લુક એટ ધ પ્રેઝન્ટ રિસેશન ઓલ ઓવર ધ વર્લ્ડ એન્ડ સ્પેશિયલી ધ રૂપી ડિવેલ્યુએશન એન્ડ બીકોઝ ધ ડોલર ઇઝ ગ્રોઈંગ વેરી ફાસ્ટ વી આર ફેસિંગ ધ પ્રોબ્લેમ ધ ઇન્ડિયન પીપલ.
How you look at it? It is a short-term thing. It is not actually a long-term thing. It is just a playing thing that's happening in the entire international world market. જેમ કે હમણાં અમેરિકામાં ઇલેક્શન્સ આવવાના છે તો એ લોકો અમેરિકાની ઇકોનોમી સ્ટ્રોંગ કરવા માટે આ કરી રહ્યા છે. પ્લસ આપણા યુએઈવાળાઓ જે એમના ઓઇલ માટે કરી રહ્યા છે એ હિસાબે આગળ વધારી રહ્યા છે. પણ રિસેશન ઇઝ નોટ ગોઈંગ ટુ બી અ લોંગ થિંગ. અને અમાને ખાસ કર તારાને એ રિસેશનનો કંઈ ઇફેક્ટ નથી થયો. અમારી પાસે કાલે જેમ કસ્ટમર હતા આજે એના કરતાં વધારે કસ્ટમર્સ છે. એટલે અમારી જે યુનિકનેસ છે, અમારી જે ક્વોલિટી છે અને પ્લસ અમારા કોસ્ટ જે મિનિમાઇઝ છે એના હિસાબે અમારી પાસે રેગ્યુલર કસ્ટમર્સ રહે છે. પ્લસ અમારી પાસે આવા અમારા સારા સ્ટાફ છે રચનાબેન જેવા, તો દેન વી ડુ નોટ હેવ ટુ વરી અબાઉટ રિસેશન્સ એન્ડ એવરીથિંગ. વી વિલ બી ગોઈંગ અરાઉન્ડ સ્ટ્રોંગ એવરી ટાઈમ. થેન્ક યુ વેરી મચ મુકેશભાઈ, સુરત ચેનલ સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ ખૂબ આગળ વધો તેવી હાર્દિક શુભકામના. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સ્પાર્કલ 2011.